धारासभ्य मधु श्रीवास्तवे फरी एक वार भांगरो वाट्यो। किसान सूर्योदय योजना ने गणावी किसान सम्मान योजना। बरोड़ा डेरी में चूंटायेला लोको पोतानुं भलू करे छे। काम न थता होवाथी हूँ डेरी नी चूंटणी नथी लड़तो, सीधा आक्षेपो तेमणे लगाव्या छे। बड़ोदरा डेरी पर प्रधानमंत्री नरेन्द्र मोदी ने भ्रष्टाचार की रजूआत करवानी बात पण तेमणे करी। तेमणे कह्युं के काजू पिस्ता में भ्रष्टाचार आचरवामां आव्यो छे। तमाम लोकोनी फाइल हूँ तैयार करी रह्यो छुं। भाजपमां रहीने डेरीना सत्ताधीशो पार्टीने करी रह्या छे बदनाम। मधु श्रीवास्तवना विवादित निवेदनथी हवे राजकारण पण गरमायुं छे। अगाउ पण अनेक वखत मधु श्रीवास्तव विवादित निवेदन आपी चुक्या छे, त्यारे फरी एकवार तेमना बोल पक्षने भारे पड़ी शके छे। किसान सामान्य योजनानुं प्रोग्राम मेंड्युं छे। किसान सामान्य योजनानुं प्रोग्राम मेंड्युं छे। किसान सामान्य योजनानुं प्रोग्राम मेंड्युं छे। જયારે ખેડૂતોની રજૂઆતો અમારી સરકારમાં થતી હતી, અમારી પાસે રજૂઆત થતી હતી, અમારા કાર્યકર્તાઓ પાસે થતી હતી, અને જેટલા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમના પાસે બી રજૂઆત થતી હતી કે ભાઈ રાતના સમયે અમને લાઇટ આપો, તો કોઈ જાનવર ફરતું હોય, સમય ના હોય, સમયના અનુલક્ષિત મજૂરો બી નથી મળતા આજની તારીખના અંદર, તો અમારી સરકારે વિચાર કર્યો કે દિવસે ખેતી માટે લાઇટ આપવાનું નક્કી કર્યું છે, એનું આજે એનું અવસાન વેઠવામાં આવ્યું છે। ડેરીમાં જે લોકો સત્તા ભોગવી રહ્યા છે, એક નંબરનું કરપ્શન કરી રહ્યા છે, એમાં કોઈ બે મતની વાત નથી। જેટલા બી ચૂંટાયેલા સભ્ય છે એ લોકોને બી દર મહિને ભરણ આપવામાં આવે છે। આ એક નીતિ ખરાબ થઈ રહી છે। સીધી નીતિ સાફ કરવા હું ડેરીમાં ગયો હતો, પણ ડેરીના અંદર બધા જ મળીને મને હરાવવાના પ્રયાસ કરીને હરાયા। મેં કહ્યું મને કહી દીધું તમે ચૂંટણી ના લડતી, પણ કરપ્શન ડેરીમાં જબરજસ્ત થઈ રહ્યું છે। મારા પછીના આવેલા જે લોકો બી છે એમને મારું એ જ કહેવાનું કે ભગવાનને માથે મૂકીને ચાલજો, અને દૂધના પૈસા ખાનારા તમને નહીં તમારા કુટુંબને ફૂટી નીકળશે એટલું ધ્યાન રાખજો। એક પશુપાલક પશુપાલે છે ને એના જીવન પર એના પરિવારને ચલાવે છે, એના રૂપિયા ખાવ છો ને લોહી પીઓ છો તમે લોકો। જેટલા પશુપાલકો રજૂઆત કરવા આવે ચોક્કસપણે મુખ્યમંત્રીને રજૂઆત કરો, મુખ્યમંત્રી નહીં જે ઉદઘાટન કર્યું નરેન્દ્ર મોદી આજ મુખ્યમંત્રી હતા ગુજરાતના, આજે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી છે, દિલ્હી સુધી રજૂઆત કરવા જો એટલી ખાતરી આપી।